શિવાય બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ગુડ મોર્નિંગ. આપણે જુઓ, અગાઉના વિડીયોમાં આપણે હસવુંવાળી બારાક્ષરી અને શબ્દો શીખી ગયા ને. હવે આપણે જુઓ, આજે શું કહે છે. ચિત્રો જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. તો અહીંયા જુઓ, ચિત્રો આપેલા છે અને એનો શબ્દ અહીંયા આપણે લખવાનો છે. તો જુઓ, અહીંયા આ શેનું ચિત્ર છે? ધનુષ. તો અહીંયા આપણે લખીશું ધ નુ ષ. પછી આ જુઓ, ડિંગલિંગ. તો આને શું કહેવાય? ગુડિયા. તો ગુ ડી યા. પછી આ જુઓ, વાંસળી કહીએ છીએ ને આપણે, એને શું કહેવાય? મુરલી. લી. પછી જુઓ, ઉંદર. તો ઉ દ ર. પછી જુઓ, આ કાચબો. તો શું કહેવાય? ક છુ આ. પછી જુઓ, શેનું ચિત્ર છે? કુટિયા. કુટિયા એટલે ઝૂંપડી. કુટિયા. પછી આ જુઓ, તુલસી. તુલસી. પછી હનુમાન. હનુમાન દાદા બધાને ખબર છે. હનુમાન. પછી જુઓ, ગુલાબ. ગુલાબ. પછી આ જુઓ, આને શું કહેવાય ખબર છે? બુનકર. બુનકર. દોરાને ગૂંથીને કાપડ બનાવે એને બુનકર કહેવાય. તો આ રીતે તમારે જુઓ, ચિત્ર જોવાના અને અક્ષરોનો ઉપયોગ કરીને આ રીતે ખાના પૂરવાના. પછી હવે જુઓ, નેક્સ્ટ શું છે? ચિત્ર ઓળખી ખાના પૂરો. તો અહીંયા જુઓ, આ તો આપણે જો પેપરમાં પણ મેં પૂછ્યું જ હતું એટલે તમને આવડતું જ હશે. તો પણ તમારે અહીંયા જોવાનું. જુઓ, અહીંયા ગુડિયા અને કુટિયા, તો બંનેમાં યા પાછળ છે. તો જુઓ અહીંયા, પણ અહીંયા જુઓ ગુડિયાનું ચિત્ર મૂકેલું છે. એટલે અહીંયા ગુડિયા એટલે ઉપર આવશે ગુ ડી અને ઈયા થઈ ગયું. અને અહીંયા આવશે કુટિયા. તો થઈ ગયું ને. હવે જુઓ બીજું, સુનાર અને મુરલી. તો અહીંયા જુઓ, ર આપેલો છે. તો જુઓ, આમાં ર છેલ્લો છે ને આમાં વચ્ચે છે. તો પણ આ બાજુ જુઓ, અહીંયા મુરલીનું ચિત્ર આ બાજુ છે એટલે આપણે મુરલી અહીંયા લખવાનું. મુરલી અને સુનાર એટલે સોની. સુનાર અને મુરલી. પછી અહીંયા જુઓ, કછુઆ અને બટુઆ બંનેમાં આ છે. તો અહીંયા જુઓ, આ મૂકેલો છે. અહીંયા ઉપર કાચબાનું ચિત્ર છે. તો અહીંયા લખીશું ક છુઆ અને અહીંયા બટુઆ. બટુઆ. પછી અહીંયા જુઓ, ધનુષ અને હનુમાન. તો બંનેમાં નુનું વચ્ચે છે ને. તો અહીંયા જુઓ, નું વચ્ચે આપેલું છે પણ પહેલાં અહીંયા ધનુષ છે એટલે ધ નુ ષ. ધ નુ ષ. પછી હનુમાન. તો થઈ ગયું છે ધનુષ અને હનુમાન. પછી જુઓ, ફૂલઝડી અને તુલસી. તો જુઓ, આમાં લ લ વચ્ચે છે. તો જો અહીંયા લ છે, અહીંયાથી લેશું તો તુલસી. ત્રણ અક્ષરનો છે એટલે અહીંયા તુ લ સી આવશે. તુ લ સી. પછી અહીંયા જુઓ, ફૂ લ જ ડી. તો તુલસી અને ફૂલઝડી. અહીંયા જુઓ, બુનકર અને રસ્તે. તો અહીંયા જુઓ, ર આમાં છેલ્લો ર છે ને આમાં પહેલો ર છે.
तो ये जो रसी बे शब्दों अक्षर चलो अँ खाली आप रतो आपेलो पाचर खाली सी रसी अँ आनकर થઈ ગયું ને બુનકર અને રસ્સી. તો આ રીતે તમારે સમજી વિચારીને ચિત્ર ઓળખીને ખાના પૂરવાના. હવે જુઓ નેક્સ્ટ શું કહે છે. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. તો જુઓ અહીંયા સુનાર આપેલું હતું, તો અહીંયા જુઓ કેવું ગોળાકાર કર્યું છે, અહીંયા શબ્દ લખ્યું છે. હવે જુઓ આ હનુમાન દાદાનું ચિત્ર છે, તો આપણે પહેલાં અહીંયા હનુમાન લખેલું શોધવાનું. તો જુઓ આ રહ્યું હનુમાન, તો હ નું મા ન. પછી આ જુઓ ગુલાબ, તો ગુલાબ, તો ગુલાબ. પછી મુનિ, તો આ રહ્યું જુઓ મુનિ, મુનિ. તો આ રીતે જુઓ અર્ધગોળાકાર, આ રીતે લંબ ગોળાકાર કરીને શબ્દ બનાવવાનો અને પછી અહીંયા લખવાનું. હવે જુઓ અહીંયા ખૂટતા અક્ષર લખવાના છે. જો અહીંયા પુત્ર, તો અહીંયા જો પાછળનો ત્ર આપેલો છે, તો આગળ આપણે પુ લખીશું એટલે આખો શબ્દ પુત્ર. પછી દા તું ન, તો અહીંયા જુઓ વચ્ચે તું નથી, તો દા ખાલી જગ્યા હતી ત્યાં આપણે તું મૂક્યું અને ન. પછી ચ તું ર, તો અહીંયા જુઓ ચ ખાલી જગ્યા ર છે, તો તું. પછી કુલ, તો અહીંયા લ આપેલો છે, તો આગળ લખીશું કુ, કુલ. પછી મનું, તો મ આપેલું છે, પાછળ આવશે નું, તો મનું. પછી ક છુઆ, તો ક ખાલી જગ્યા આ, તો વચ્ચે શું રહ્યું છુ, કછુઆ. પછી ગુલાબ, તો જો પાછળ લાબ આપેલું છે, આગળ ગુ મૂકવાનું, તો ગુલાબ. પછી જો અહીંયા મધુર, તો મ ખાલી જગ્યા ર, તો મધુર. આ રીતે તમારે ખૂટતો અક્ષર મૂકવાનો. હવે જુઓ કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા મૂકો. તો જો અહીંયા ધનુષનું ચિત્ર તો આપેલું જ છે, તો મધુર ખાલી જગ્યા તકજા, તો એ ધનુષનું ચિત્ર છે. જો આ ધનુષ મધુર, ધનુષ તકજા, ધનુષ. પછી મનુ ખાલી જગ્યા તરફ જા, તો શું છે આ કુટિયા, તો મનુ કુટિયા તરફ જા, ઉ ટી યા. પછી કુણાલ ખાલી જગ્યા દેખ, તો કુણાલ આ શું છે ગુડિયા, તો કુણાલ ગુડિયા દેખ, ગુડિયા. પછી મીના ખાલી જગ્યા છોડ, તો ફૂલજડી, તો મીના ફૂલજડી છોડ, ફૂલ જડી. પછી જુઓ અહીંયા આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની. અહીંયા જુઓ સરખા શબ્દોને જોડવાના છે, તો ઉડાન, તો ઉડાન. પછી તુલસી, તો તુલસી. પછી કુટિયા, તો કુટિયા. મુરલી, તો મુરલી. પછી ઉદર, તો ઉદર. કછુઆ, તો કછુઆ. બટુઆ, તો બટુઆ. તો આ રીતે સરખા શબ્દોના જોડકા જોડવાના. હવે જુઓ નેક્સ્ટ શું છે. વાક્ય વાંચો અને લખો. તો યમુના ચતુર લડકી હે, તો અહીંયા જુઓ લખ્યું છે ય મુના ચતુર લડકી હે. પછી અહીંયા જુઓ ચૂહિયા કપડાં કૂતરતી હે, ચૂહિયા કપડાં કૂતરતી હે. પછી અનિલ દાતુનકર, અનિલ
दातुन कर, तुलसी कछुआ देख, तुलसी कछुआ देख। તો આ રીતે વાક્ય વાંચવાનું અને લખવાનું અને આ તમારી સ્વાધ્યાયપોથીમાં આ અને આ પૂરું કરવાનું રહેશે. ઓમ નમઃ શિવાય.